કિચન રથમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ચીઝ તુફાની પનીર બનાવતા શીખીશું સૌપ્રથમ પ્રથમ સો ગ્રામ ટામેટા સો ગ્રામ કેપ્સિકમ સો ગ્રામ ડુંગળી બસો ગ્રામ અમૂલ પનીર અને આઠથી દસ કઢી લસણ અને એક નંગ લીલું મરચું લઈશું હવે લસણ મરચાં અને ડુંગળીને આપણે મિક્સર જારમાં સારી રીતે ક્રશ કરીને ફાઇન પેસ્ટ બનાવી લઈશું હવે એક પેનમાં બેથી ત્રણ મોટી ચમચી તેલ ગરમ કરીશું ત્યારબાદ આમાં કેપ્સિકમ નાખીશું અને એકથી બે મિનિટ સુધી સારી રીતે હલાવીને સાંતળી લઈશું ત્યારબાદ આપણે આને એક પ્લેટમાં લઈ લઈશું હવે એ જ પેનમાં આપણે ફરી એક ચમચી તેલ લઈશું તેમાં એક ચમચી જીરું નાખીશું જીરું થોડું તતડે ત્યારબાદ આમાં આપણે બનાવેલ લસણ મરચાં અને ડુંગળીની પેસ્ટ નાખીશું અને પછી આને એકથી બે મિનિટ સુધી સારી રીતે હલાવીને સાંતળી લઈશું હવે તોફાની પનીરમાં નાખવા માટે એક સિક્રેટ પેસ્ટ બનાવીશું એક બાઉલમાં ત્રણ મોટી ચમચી દહીં લઈશું તેમાં એક ચમચી હળદર ત્રણ ચમચી લાલ મરચું ત્રણ ચમચી જીરું અને પછી બે ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું ગરમ મસાલો નાખ્યા બાદ આપણે આને સારી રીતે હલાવીને મિક્સ કરીશું મિક્સ કર્યા બાદ આપણે આમાં જરૂર મુજબ પાણી નાખીશું અને પછી વિડીયોમાં બતાવ્યા પ્રમાણે પેસ્ટ બનાવી લઈશું હવે આ સિક્રેટ પેસ્ટને આપણે અગાઉ સાંતણેલ પેસ્ટમાં નાખીશું અને પછી એકથી બે મિનિટ સુધી આને સારી રીતે હલાવીને મિક્સ કરીશું મિક્સ કર્યા બાદ આપણે આને એકથી બે મિનિટ સુધી ઢાંકીને ગેસની મીડિયમ ફ્લેમ પર ચડવા દઈશું હવે તમે વિડીયોમાં જોઈ શકો છો આપણી પેસ્ટ સારી રીતે ચડી ગઈ છે અને તેમાં રહેલું તેલ પણ સારી રીતે છૂટું પડી ગયું છે હવે આપણે આમાં ટામેટાની પેસ્ટ નાખીશું અને પછી આને પણ સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું જો તમારે જોઈએ તો આમાં થોડું પાણી પણ નાખી શકો છો આને એકથી બે મિનિટ સુધી સારી રીતે મિક્સ કરવાની છે આપણે હવે આપણે આમાં જરૂર મુજબ મીઠું નાખીશું ત્યારબાદ આમાં બે ચમચી લાલ મરચું નાખીશું એક ચમચી ગરમ મસાલો નાખીશું અને એક ચમચી જેટલું જીરું નાખીશું અને પછી આને એક મિનિટ સુધી સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું તુફાની પનીર સ્વાદમાં બહુ જ વધારે સ્પાઈસી હોય છે તમે આમાં તમારા સ્વાદ અનુસાર મસાલો કરી શકો છો હવે આપણે આને ઢાંકીને એકથી બે મિનિટ સુધી ચડવા દઈશું અને ચડવા દીધા બાદ આપણે આમાં અગાઉ સાંતળેલા કેપ્સિકમ નાખીશું અને પછી આને એકથી બે મિનિટ સુધી સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું અને મિક્સ કરી લીધા બાદ આપણે આને ફરી ઢાંકીને એક મિનિટ સુધી ચડવા દઈશું આ ચઢે ત્યાં સુધી આપણે બસો ગ્રામ પનીરના પીસીસ કરી લઈશું આપણે આમાં પીસીસ ખૂબ જ મોટા રાખવાના છે હવે તમે વિડીયોમાં જોઈ શકો છો આપણું શાક સારી રીતે ચડી ગયું છે અને તેમાં રહેલું તેલ પણ સારી રીતે છૂટું પડી ગયું છે હવે આપણે આમાં સમારેલું પનીર નાખીશું અને પછી એક મિનિટ સુધી હલાવીને સારી રીતે મિક્સ કરી લઈશું અને મિક્સ કરી દીધા બાદ આપણે આમાં કસ્તુરી મેથી નાખીશું જેથી આના સ્વાદમાં ખૂબ જ વધારો થઈ જશે કસ્તુરી મેથી નાખ્યા બાદ આને મિક્સ કરીને ફરી ઢાંકીને એક મિનિટ સુધી ચડવા દઈશું આ ચડે ત્યાં સુધી તમે કરી દો લાઈક અને સબસ્ક્રાઈબ હવે તમે વિડીયોમાં જોઈ શકો છો આપણી સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે આમાં રહેલું તેલ પણ સારી રીતે છૂટું પડી ગયું છે જો તમે આ રીતથી બનાવશો તો તમારી સબ્જીમાં રેસ્ટોરન્ટની સબ્જી કરતાં પણ ખૂબ જ વધારે સારો ટેસ્ટ આવશે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને પછી આને સર્વિંગ પ્લેટમાં લઈશું હવે આપણે આના પર ચીઝ છીણી લઈશું જેથી આ તુફાની પનીરથી ચીજ તુફાની પનીર બની જાય જો ચીજ ન નાખવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ ચીજ નાખવાથી આની તીખાસ મેન્ટેન રહેશે